बाल मित्रों जय हिंद। धोरण 8 विषय गणित प्रकरण 2 एक चल सुरेख समीकरण एमा आपणे जोईए स्वाध्याय 2.2 दाखला नंबर 11। 10 सुधी दाखला आपणे गण्या छे। हवे दाखला नंबर 11 मां भरतना पिताजी भरतना दादा करता 26 वर्ष नाना अने भरत करता 29 वर्ष मोटा छे। जो त्रणेयनी उमरनो सरवाळो 135 वर्ष होय तो त्रणेयनी उमर शोधो। हवे नाना होय एनी उमर आपणे એ ધારવાની, તો ધારો કે ભરતની ઉંમર 100 વર્ષ છે, ભરતના પિતા ભરત કરતા 29 વર્ષ મોટા છે, માટે ભરતના પિતાની ઉંમર એ ભરત કરતા 29 વર્ષ વધારે, એટલે 100 વત્તા 29 વર્ષ થાય, અને ભરતના પિતા એ ભરતના દાદા કરતા 26 વર્ષ નાના છે, તો ભરતના દાદા ભરતના પિતા કરતા એ 26 વર્ષ મોટા થાય, માટે ભરતના દાદાની ઉંમર છે એ 100 વત્તા 29, આ ભરતના પિતાની ઉંમર છે, એમાં 26 વર્ષ ઉમેરો એટલે 100 વત્તા 29 ને 26 55, એટલે 100 વત્તા 55 વર્ષ થાય। હવે આ ત્રણેયની ઉંમરનો સરવાળો 135 વર્ષ આપેલ છે, માટે સમીકરણ બનશે ભરતની ઉંમર 100 વત્તા એના પિતાની ઉંમર 100 વત્તા 29 વત્તા એના દાદાની ઉંમર 100 વત્તા 55 બરાબર 135। હવે કાઉન્ટ છોડી નાખો એટલે 3x થશે, એક્સ એક્સ એટલે 3x, અને 29 ને 55 84 બરાબર 135। હવે 3x બરાબર 84 છે, અને જમણી બાજુ લઈ જાઓ એટલે માઇનસ થાય, 3x બરાબર 135 ઓછા 84, માટે 3x બરાબર 135 માંથી 84 બાદ કરો તો 51 રહે, માટે 3x બરાબર 51। હવે 3 સહગુણક છે, સહગુણકને આપણે ડાબી જમણી બાજુ લઈ જઈએ એટલે છેદમાં જાય, x બરાબર 51 ના છેદમાં 3 વડે છેદ ઉડશે, 3 એકા 3 2 વધશે એટલે 21, 3 સત્તા 21 એટલે x બરાબર 17। તો ભરતની ઉંમર એ x ધારી થી x બરાબર 17 વર્ષ, ભરતના પિતાની ઉંમર આપણે 100 વત્તા 29 ધારી, એમાં કિંમત મૂકીએ 17 વત્તા 29 એટલે 47 વર્ષ, અને ભરતના દાદાની ઉંમર આપણે 100 વત્તા 55 બરાબર 17 વત્તા 55 બરાબર 72 વર્ષ। આમ ભરતની ઉંમર 17 વર્ષ, તેના પિતાની ઉંમર 47 વર્ષ, અને તેના દાદાની ઉંમર 72 વર્ષ થાય। બાળમિત્રો દાખલા નંબર 12। 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતા 4 ગણી થાય તો રવિની હાલની ઉંમર શોધો। હવે ધારો કે રવિની હાલની ઉંમર 100 વર્ષ છે, તો રવિની હાલની ઉંમરના 4 ગણા એટલે 4x વર્ષ થાય, પણ 15 વર્ષ પછી રવિની ઉંમર એ 100 વત્તા 15 વર્ષ થાય, અને આ ઉંમર તેની હાલની ઉંમરના 4 ગણી છે, એટલે કે હાલની ઉંમરના 4 ગણા બરાબર 15 વર્ષ 100 વત્તા 15, આ બે બરાબર થાય એટલે સમીકરણ થાય 100 વત્તા 15 બરાબર 4x, માટે 15x ને આપણે જમણી બાજુ લઈ જઈએ એટલે 4x ઓછા x, માટે 15 બરાબર 3x। હવે અહીંયા 3x હશે, એનો સહગુણક 3, એને એ ડાબી બાજુ લાવ્યો એટલે છેદમાં જશે, 15 ના છેદમાં 3 3 5 15 એટલે 5 બરાબર 1, તો x બરાબર 5। આમ રવિની હાલની ઉંમર આપણે 1 ધારી હતી તો 1 બરાબર 5 એટલે કે રવિની હાલની ઉંમર 5 વર્ષ થાય। દાખલા નંબર 13। એક સમય સંખ્યાને 5 દ્વિતીયાંશ વડે ગુણી અને પરિણામમાં 2 તૃતીયાંશ ઉમેરતા આપણને ઋણ 7/12 મળે તો તે સંખ્યા શોધો। ધારો કે આ સમય સંખ્યા આપણે x છે, હવે x ને એ સંખ્યા જે સંખ્યા છે એને 5 દ્વિતીયાંશ વડે ગુણીએ તો x ને 5 દ્વિતીયાંશ વડે ગુણતા x ગુણ્યા 5 દ્વિતીયાંશ બરાબર 5x ના છેદમાં 2 થાય। આ પરિણામ એટલે 5x ના છેદમાં 2 માં એ 2 તૃતીયાંશ ઉમેરવાના છે, ઉમેર એટલે 5x છેદમાં 2 વત્તા 2 તૃતીયાંશ થાય, પરંતુ આ પરિણામ કેટલા મળે છે તો કે ઋણ 7/12 આપેલ છે, માટે સમીકરણ થાય 5x ના છેદમાં 2 વત્તા 2 તૃતીયાંશ બરાબર ઋણ 7/12 5x ના છેદમાં 2, હવે 2 તૃતીયાંશ છે એને જમણી બાજુ લઈ જઈએ એટલે માઇનસ થશે, એટલે ઋણ 7/12 ઓછા 2 તૃતીયાંશ, માટે 5x ના છેદમાં 2 બરાબર, હવે અહીંયા છેદમાં 12 અને 3 છે એનો લસા છે એ 12 થશે, અહીંયા તો 12 છે જ તે, ઋણ 7/12 છે એટલે અહીંયા છેદમાં કોઈ વડે ગુણવાની જરૂર નથી, પણ અહીંયા 2 તૃતીયાંશ છે, 3 ને આપણે 4 વડે ગુણીએ તો
बार थाय तो अंश में चार वड़े गुणवाना माटे पांच एक्स में बे बराबर ऋण सात बारांश ओसा बे चौक आठ अने तन चौक बार छेद सरखा थी गया एटले अंशनी आपणे बात बाकी पांच एक्स ना छेद में बे बराबर ऋण सात ओसा आठ छेद में बार अने अहीं ऋण ऋण एटले ए सरवाळो थशे अने ए निशान ए ऋण नो आवशे पांच एक्स ना छेद में बे बराबर सात ने आठ पंदर ऋण पंदर बारांश माटे एक्स बराबर हवे पांच द्वितीयांश ए जमणी बाजू लई जाए एटले रकम उलटाई जाए गुणाकार में थाय तो ऋण पंदर बारांश गुण्या आ बे अंश में जैसे ने छेद में पांच तो बे वडे छेद उठशे बे सक बार अने त्रण दु छ त्रण पंचा पंदर पांच तेरी पंदर एटले त्रण त्रण दु छेद उड़ी जैसे अंश में कई रहे नही पण ऋण ऋण नु निशान रहे ऋण गुण्या धन एटले ऋण एक द्वितीयांश आम ते समय संख्या ए ऋण एक द्वितीयांश थाय दाखला नंबर चौदह लक्ष्मी एक बैंक में खजानची छे तेनी पासे अनुक्रमे रूपया सो रूपया पचास अने रूपया दस ना मूल्यनी चलनी नोटो छे आ नोटोनी संख्यानो गुणोत्तर ए अनुक्रमे बे जेम त्रण जेम पांच छे जो कुल रकम रूपया चार लाख होय तो लक्ष्मी पासे दरेक मूल्यनी केटली चलनी नोटो हशे बाल मित्रों लक्ष्मी पासे रूपया सौ रूपया पचास अने रूपया दस नी चलनी नोटनी संख्यानु प्रमाण बे जेम त्रण जेम पांच आपेल छे तो जे प्रमाण होय ए प्रमाणे ए नोटो आपणे धारवानी छे धारो के लक्ष्मी पासे रूपया सौ नी बे प्रमाण छे एटले बे एक्स नोट रूपया पचास नी त्रण एक्स त्रण प्रमाण छे एटले त्रण एक्स नोट अने रूपया दस नी पांच प्रमाण छे एटले पांच एक्स नोट छे एम आपणे धारीए हवे लक्ष्मी पासे ने रूपया सौ नी नोट नी किंमत केटली थाय तो आपणे सौ नी बे एक्स नोट छे हवे एक होय तो एने आपणे सौ वडे गुणीए एटले बे एक्स गुण्या सौ एटले रूपया बसो एक्स अने लक्ष्मी पासे ने रूपया पचास नी नोट नी किंमत बराबर अहीं त्रण एक्स नोट धारी तो त्रण एक्स गुण्या एक नोट नी किंमत पचास एटले त्रण एक्स गुण्या पचास बराबर रूपया एकसो पचास एक्स थाय लक्ष्मी पासे ने रूपया दस नी नोट नी किंमत ए आपणे पांच एक्स धारी पांच एक्स गुण्या दस बराबर रूपया पचास एक्स थाय हवे आ त्रणेय प्रकारनी नोटनी कुल रकम छे चार लाख रूपया छे तो समीकरण बनशे ए सोनी नोट छे एनी किंमत एटले रूपया बसो एक्स वत्ता एकसो पचास एक्स वत्ता पचास एक बराबर चार लाख माटे आ बधानो सरवाळो करीए बसो दोढसो ने पचास एटले चारसो एक्स बराबर चार लाख हवे एक्स बराबर चारसो छे सहगुणक छे एने आ बाजु जमणी बाजु लई जाय एटले छेदमां जाय एटले बे शून्य जशे चार वडे छेद उठशे चार एका चार એકડાની પાછળ ત્રણ શૂન્ય એટલે એક્સ માટે એક્સ બરાબર એક હજાર તો લક્ષ્મી પાસે રૂપિયા સો ની નોટની સંખ્યા આપણે બે એક્સ ધારી તો બે ગુણ્યા એક્સ બરાબર આપણે એક હજાર બરાબર બે ગુણ્યા હજાર એટલે બે હજાર રૂપિયા પચાસ ની નોટની સંખ્યા આપણે ત્રણ એક્સ ધારી તો ત્રણ બરાબર ત્રણ ગુણ્યા એક હજાર બરાબર ત્રણ હજાર નો અને રૂપિયા દસ ની નોટની સંખ્યા આપણે પાંચ એક્સ ધારી તો પાંચ ગુણ્યા એક્સ ની કિંમત મૂકો એક હજાર બરાબર પાંચ હજાર આમ લક્ષ્મી પાસે રૂપિયા સો ની એ બે હજાર નોટ રૂપિયા પચાસ ની ત્રણ હજાર નોટ અને રૂપિયા દસ ની પાંચ હજાર નોટ થાય દાખલા નંબર પંદર મારી પાસે રૂપિયા એક રૂપિયા બે અને રૂપિયા પાંચ ના મૂલ્યવાળા કુલ રૂપિયા ત્રણસો ના સિક્કા છે રૂપિયા બે ના સિક્કાની સંખ્યા રૂપિયા પાંચ ના સિક્કા કરતા ત્રણ ગણી છે જો સિક્કાની કુલ સંખ્યા એકસો સાઠ હોય તો દરેક મૂલ્યના સિક્કાઓની સંખ્યા શોધો બાળમિત્રો ધારો કે મારી પાસે રૂપિયા પાંચ ના સિક્કાની સંખ્યા એક્સ છે મારી પાસેના રૂપિયા બે ના સિક્કા એ રૂપિયા પાંચ ના સિક્કા કરતા ત્રણ ગણા છે એટલે મારી પાસેના રૂપિયા બે ના સિક્કાની સંખ્યા જે પાંચ ના સિક્કા કરતા બે ના સિક્કા ત્રણ ગણા એટલે ત્રણ એક્સ થાય હવે મારી પાસે રૂપિયા પાંચ ના રૂપિયા બે ના અને રૂપિયા એક ના કુલ સિક્કા એકસો સાઠ છે
तो मारी पासे ना रूपया एक ना सिक्का नी संख्या केटली थाय तो 160 माथी आपणे जे पांच ना सिक्का धार्या एक्स पांच ना सिक्का धार्या एक्स अने बे ना सिक्का छे त्रण एक्स आ बे आपणे सरवाळो करीने 160 माथी बात करीए एटले एक्स वत्ता त्रण एक्स बराबर चार एक्स थाय एटले 160 माथी चार एक्स बात करो एटला रूपया एक ना सिक्का नी संख्या थाय। પણ મારી પાસેના સિક્કાની કિંમત કેટલી છે તો કે રૂપિયા પાંચના સિક્કાની કિંમત પાંચ ગુણ્યા એક્સ કારણ કે એક્સ આપણે સિક્કા ધાર્યા તો પાંચ રૂપિયાનો એક સિક્કો એવા એક્સ એટલે રૂપિયા પાંચ એક્સ રૂપિયા બે ના સિક્કાની કિંમત છે એ આપણે બે ગુણ્યા ત્રણ એક્સ સિક્કા ધાર્યા એટલે બે ગુણ્યા ત્રણ એક્સ બરાબર રૂપિયા ત્રણ દુ છ એટલે છ એક્સ રૂપિયા એકના સિક્કાની કિંમત છે એક ગુણ્યા હવે 160 અહીંયા ઓસાય 4x માટે રૂપિયા 160 ઓસા 4x હવે આ ત્રણેય પ્રકારના સિક્કાઓની કુલ કિંમત છે રૂપિયા 300 છે તો સમીકરણ બનશે તો આપણે અહીંયા પાંચના સિક્કાને એ 5x બેના સિક્કા છે એનું મૂલ્ય રૂપિયા 6x એ રૂપિયા 1ના સિક્કા છે એનું મૂલ્ય છે રૂપિયા 160 ઓસા 4x તો આ ત્રણેયનો સરવાળો કરો બરાબર 300 થાય તો માટે કાઉન્સ જોડે 5x વત્તા 6x 160 ઓછા 4x બરાબર 300 હવે 5x વત્તા 6x એટલે 11x એમાંથી 4x બાદ કરો વત્તા 160 બરાબર 300 હવે 11x માંથી 4x બાદ કરો એટલે 11 માંથી 4 જાય એટલે 7x 160 ને આપણે જમણી બાજુ લઈ જઈએ એટલે માઇનસ થાય 300 ઓછા 160 માટે 7x બરાબર 300 માંથી 160 બાદ કરો એટલે 140 માટે 7x બરાબર 140 હવે 7 સહગુણક છે ને એ જમણી બાજુ લઈ જાઓ એટલે છેદમાં જાય માટે x બરાબર 140 ના છેદમાં 7 7 વડે છેદ ઉડશે 7 2 14 અને 1 શૂન્ય એટલે 20 x બરાબર આવ્યા આપણે 20 તો રૂપિયા 5 ના સિક્કા આપણે x ધાર્યા એટલે એક્સ બરાબર 20 તો પાંચ ના સિક્કા થયા 20 રૂપિયા બે ના સિક્કા તો કે ત્રણ એક્સ ધાર્યા હતા બરાબર એમાં એક્સ ની કિંમત મૂકો 3 ગુણ્યા 20 બરાબર 3 દુ 6 એટલે 60 રૂપિયા એક ના સિક્કા આપણે ધાર્યા 160 ઓછા 4x બરાબર 160 ઓછા 4 ગુણ્યા એક્સ ની કિંમત મૂકો એટલે 4 ગુણ્યા 20 બરાબર 160 ઓછા 80 બરાબર 160 માંથી 80 બાદ કરો એટલે 80 આમ મારી પાસે રૂપિયા 5 ના 20 સિક્કા રૂપિયા 2 ના 60 સિક્કા અને રૂપિયા 1 ના 80 સિક્કા થાય। બાળમિત્રો દાખલા નંબર 16 અને છેલ્લો એક નિબંધ સ્પર્ધાના આયોજકોએ પ્રત્યેક વિજેતાને રૂપિયા 100 તથા વિજયી ન બનનારા એટલે કે જે જીતે નહીં તે એમ દરેક સ્પર્ધકને જે આરે એને રૂપિયા 25 નો પુરસ્કાર આપવાનો નક્કી કરેલ છે। જો પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવેલ કુલ રકમ રૂપિયા 3000 હોય તો કુલ 63 સ્પર્ધકોમાંથી વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા શોધો। હવે ધારો કે વિજેતા સ્પર્ધકોની સંખ્યા એક્સ છે, હવે કુલ સ્પર્ધકોની કુલ સંખ્યા છે 63 છે, તો વિજયી ન બનનાર સ્પર્ધકોની સંખ્યા તો જે વિજેતા છે એક્સ છે 63 કુલ છે 63 માંથી એક્સ બાદ કરો એટલા વિજયી ન બનનાર સ્પર્ધકોની સંખ્યા થાય। તો વિજેતા સ્પર્ધકને દરેકને રૂપિયા 100 પુરસ્કાર મળે છે, તો વિજેતા સ્પર્ધકને વહેંચાતી કુલ રકમ કેટલી? તો વિજેતા સ્પર્ધકો એક્સ ધાર્યા એક્સ ગુણ્યા 100 બરાબર રૂપિયા 100x। હવે વિજયી ન બનનાર સ્પર્ધક દરેકને રૂપિયા 25 પુરસ્કાર મળે છે, ભલે ભાગ લીધો છે પણ વિજેતા નથી થયા, પણ તેમ છતાં એને એ 25 રૂપિયા પુરસ્કાર મળે છે ભાગ લેવા બદલ। તો વિજયી ન બનનારને વહેંચાતી કુલ રકમ છે રૂપિયા 25। હવે આપણે અહીંયા વિજયી ન બનનાર સ્પર્ધકોની સંખ્યા આપણે ધારી છે 63 ઓછા એક્સ, તો રૂપિયા 25 કૌંસમાં 63 ઓછા એક્સ બરાબર 25 ગુણ્યા 63 કરો એટલે 1575 ઓછા 25 છે, અહીંયા એક્સ ને ગુણ છે એટલે 25x। પરંતુ વિજેતા સ્પર્ધકો અને વિજયી ન બનનાર સ્પર્ધકો બંને ના થઈને કુલ રૂપિયા 3000 પુરસ્કાર અપાય છે, માટે સમીકરણ બનશે આપણે જે
विजेता से ने रूपया 100x अने वत्ता जे विजयी न बननार से ने रूपया कौंस में 1575 ओसा 25 है बराबर 3000 माटे 100x वत्ता कौंस छोड़ी नाखले 1575 ओसा 25x बराबर 3000 हवे आ 1575 छे एने जमणी बाजू लई जाय एटले माइनस थाय अने 100x माथी 25x बात करी बराबर 3000 ओसा 1575 माटे 100x माथी 25x बात करो एटले 75x बराबर आ 3000 माथी 1575 बात करो एटले 1425 माटे हवे आ 75 सहगुणक छे एने जमणी बाजू लई जाय एटले छेदमां जाय એટલે એક્સ બરાબર 1425 એના છેદમાં 75 હવે 75 વડે પણ સીધા છેદ ઉડાડી શકીએ હા 25 વડે એટલે 25 તેરી 75 અહીંયા 25 એ 5 125 અને બાકી રહેશે 175 તો 25 7 175 એટલે 57 છેદમાં 3 હવે 3 વડે ફરી છેદ ઉડશે 3 3 1 3 2 એટલે 27 3 9 27 માટે એક્સ બરાબર 19 આમ વિજેતા થનાર સ્પર્ધકોની સંખ્યા 19 થાય બાળમિત્રો આજે જે દાખલા ગણાવ્યા એ સુંદર અક્ષરે પાકી નોટમાં એ ગણી લેવાના છે આવજો બાળ દોસ્તો